પરમેશ્વરની ઉપાસના રહેવાસારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના થશે. ભગવાન સ્વામિનારાયણ જીવોના કલ્યાણને અર્થે મંદિરોની રચના કરી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 1200 ઉપરાંત મંદિરની રચના કરી વિશ્વ વિક્રમ સર્જ્યો છે. વર્તમાન કાળ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આજે ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ એવા મંદિરનું નિર્માણ કરાવી રહ્યા છે. ભવ્ય ભારતીય સનાતન સંસ્કૃતિનો આધાર મંદિર છે, જ્યાં સત્કર્મની ગંગા, પ્રભુ ભક્તિની યમુના અને આધ્યાત્મ જ્ઞાનની સરસ્વતી વહેશે, જે અનેક લોકોના અશાંત જીવન મંગલમય અને ગૌરવવંતા બને છે. તેથી જ મંદિર શાંતિના ધામ છે એવા સુંદર મંદિરની રચના થઈ રહી છે. અમનપુર ગામને આંગણે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બીએપીએસ સંસ્થાના વડીલ સંત પૂજ્ય આચાર્ય સ્વામીજીના સાનિધ્યમાં રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત અટલાત્રા મંદિરના કોઠારી શ્રી પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહી મંદિરનો મહિમા વિશે સુંદર પ્રવચન આપ્યું હતું. પૂજ્ય પુણ્ય દર્શન સ્વામીજીએ આજના સમયમાં મંદિરની આવશ્યકતા વિશે જણાવતા કહ્યું હતું કે મંદિર અને સત્સંગ સભાને કારણે અનેક લોકોના જીવનનું પરિવર્તન થવાના ઘણા પ્રસંગો દ્વારા રજૂઆત કરી હતી. પૂજ્ય આચાર્ય સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે વૃક્ષ જેમ ઓક્સિજન આપે છે તેમ મંદિર એ જીવનનું જીવન છે. શરીર રોગના નાશ માટે દવાખાનું તેમજ જીવના રક્ષણ પોષણ માટે મંદિર છે. મનનું અમન કરવું તે અમનપુર, નિર્માણ કરવું રાખી માન જીતી લેવું શિલાન્યાસ એટલે શીલ ચારિત્રનું નિર્માણ, મનને સ્થિર રાખવાનું સ્થાન એટલે મંદિર. કાર્યક્રમના અંતમાં પૂજ્ય જ્ઞાનવીર દાસજી સ્વામીએ કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામનો આભાર માન્યો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે 28/10/2018 અમનપુર મુકામે બીએપીએસ સ્થિત સ્વામિનારાયણનું મંદિર એની શિલાન્યાસ વિધિ હતી. આ મંદિરની જગ્યા એમ મૂળ તો ચતુર્ભુજ મહારાજની હતી, પણ ટ્રસ્ટોએ આ જમીન બીએપીએસને સુપ્રત કરેલી છે અને આજે એની શિલાન્યાસ વિધિ રાખેલી હતી. એમાં ઓછામાં ઓછા 151 જેટલા જોડાએ મહાપૂજાની અંદર ભાગ લીધો અને અટલાદરાથી પૂજ્ય કોઠારી સ્વામી તથા સુરતથી નવસારીથી પૂજ્ય આચાર્ય સ્વામી પધારેલા હતા અને બીજા સંતો પધાર્યા છે અને સરસ એનું ભૂમિપૂજન થયું.